ચોક્કસ શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ 10માં બ્લેક બકની અંદર સપ્લિમેન્ટરી લીડરશિપ બ્લેક બક એની અંદર યુનિટ નંબર 8 QT પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 36 ઉપર આપણે પાઠ આપેલો છે QT. એક રોબોટની છે કે માણસે એક રોબોટ બનાવ્યો છે તો એ રોબોટ કઈ રીતે કામ કરે છે એના વિશે આપણે આપેલું છે. પાઠ્યપુસ્તકમાં પણ આપણે જોયું છે તો કે આપણે રોબોટ વાળો પાઠ આવે છે. મિસ્ટર પ્રેમ ચોપડા અને એનો એક રોબોટ છે એને ખરીદેલો એના બે વિશેની આપણે સ્ટોરી એમાં પણ જોઈ છે અને આમાં પણ એક રોબોટ વિશેની આપણે સ્ટોરી જોઈ લઈએ. તો શું કે છે તો કે QT1 QT આવી રીતે અને પછી 1 એ એનું છે નોન એઝ QT CUTIE એને શું છે QT1 QT તરીકે ઓળખવામાં આવે છે. QT1 છે એ રોબોટનું નામ ટૂંકમાં રોબોટના QT1 QT2 એ રીતે રોબોટની સિરીઝ છે અને એનું નામ શું રાખવામાં આવ્યું છે તો કે CUTIE QT એનું નામ રાખવામાં આવ્યું છે. વોઝ ડિફરન્ટ એ કંઈક અલગ હતું. ધ અર્થમેન પુટ હિઝ હેન્ડ ઓન ધ QT શોલ્ડર. અર્થમેન એટલે કે જે પૃથ્વી ઉપરનો જે માણસ હતો એટલે એ શું કરે છે તો કે એનો હાથ છે એ QT ખંભા ઉપર રાખે છે એટલે કે એના શોલ્ડર ઉપર રાખે છે. ધ મેટલ વોઝ કોલ્ડ એન્ડ હાર્ડ ટુ ટચ. હવે મેટલ છે એ મેટલનો આખો બનેલો હતો એટલે એનું મેટલ કેવું હતું તો કે મેટલ છે એકદમ ઠંડુ હતું અને અડવામાં એકદમ કઠણ હતું હાર્ડ હતું એટલે કે કઠણ હતું. QT હી સેડ. હવે ઓલો અર્થમેન છે જે પૃથ્વી પરનો માણસ છે એ કહે છે કે QT એમ એને બોલાવે છે. આઈ વિલ એક્સપ્લેન સમથિંગ ટુ યુ. હું તને કંઈક એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું, હું તને કંઈક કહેવા જઈ રહ્યો છું. યુ આર ધ ફર્સ્ટ રોબોટ હુ હેડ આસ્ક્ડ હુ એમ આઈ. તું હવે એવો પહેલો રોબોટ છે કે જેને અમને એવો પ્રશ્ન તમે પૂછ્યો છે કે હુ એમ આઈ, હું કોણ છું. આઈ હોપ યોર સ્પેશિયલ ઇન્ટેલિજન્સ will help you to understand. Intelligence એટલે કે power of brain. એટલે શું કહે છે કે I hope your special intelligence એટલે કે મને એવી આશા છે કે તારો જે મગજનો જે કંઈ પણ પાવર છે, તારા મગજની શક્તિ છે એ તને સમજવામાં મદદ થશે કે તું કોણ છે. ધ અર્થમેન ઓપન અ સ્ક્વેર વિન્ડો લુકિંગ ઇન ટુ સ્પેસ. હવે અર્થમેન શું કરે છે કે જે પૃથ્વી ઉપરનો માણસ છે એ સ્પેસમાં જોઈ શકાય એવી એક શું ખોલે છે સ્ક્વેર વિન્ડો એટલે કે ચોરસ બારી ખોલે છે એટલે કે એ રીતે સ્ક્રીન છે એ ઓપન કરે છે. ધ સ્ટ્રોંગ ક્લિયર ગ્લાસ નોટ ડીપ બ્લેક સ્પેસ સટલ્ડ વિથ સ્ટાર્સ. હવે એ એકદમ બ્લેક આખી જે સ્ક્રીન હતી કાચની એમાં શું દેખાણું તો કે ધ સ્ટ્રોંગ ક્લિયર ગ્લાસ એકદમ મજબૂત અને ચોખ્ખો ગ્લાસ છે એમાં શું દેખાણું તો કે સ્ટોર્ડ ડીપ બ્લેક સ્પેસ. ડીપ એટલે કે એકદમ ઊંડી અને કાળી એટલે કે એકદમ કાળી એવી જગ્યા દેખાય છે. શેના સાથે તો કે સ્ટડેડ વિથ સ્ટાર્સ આખી તારાઓથી ભરેલી એવી એક કાળી જગ્યા દેખાય છે. સ્ટડેડ એટલે ફૂલ પેક્ડ કે આખું એનાથી ભરેલું હતું. વોટ ડુ યુ થિંક ઇઝ ધેટ આસ્ક ધ અર્થમેન. હવે પૃથ્વી ઉપરનો માણસ છે એ QT પૂછે છે કે વોટ ડુ યુ થિંક ઇઝ ધેટ. તું શું વિચારે છે કે આ શું છે એને એવો પ્રશ્ન પૂછે છે કે વોટ ડુ યુ થિંક ઇઝ ધેટ આ શું છે એના વિશે તું શું વિચારે છે એવો એને પ્રશ્ન પૂછે છે. એક્ઝેક્ટલી વોટ ઇટ લુક્સ રિપ્લાઈડ QT. એટલે એ એને એવો જવાબ આપે છે કે એક્ઝેક્ટલી શું દેખાય છે એવું એને પૂછે છે. એક્ઝેક્ટલી વોટ ઇઝ લુક્સ એક્ઝેક્ટલી શું દેખાય છે QT એને જવાબ આપે છે. અ બ્લેક મટીરિયલ જસ્ટ બિયોન્ડ ધ ગ્લાસ એન્ડ ધેર આર અ લોટ ઓફ બ્રાઇટ બ્લિંકિંગ ડોટ. હવે શું બોલે છે તો કે અ બ્લેક મટીરિયલ જસ્ટ બિયોન્ડ ધ ગ્લાસ. હવે ગ્લાસ છે એટલે કે કાચ છે એની કલર એની પાછળ એક કાળા કલરનું કંઈક મટીરિયલ છે એટલે કાળા કલરનું એવું કંઈક કાપડ છે અને એમાં શું છે તો કે ધેર આર લોટ ઓફ બ્રાઇટ બ્લિંકિંગ ડોટ. અને એમાં શું છે તો કે એમાં લોટ ઓફ એટલે કે ઘણા બધા બ્લિંકિંગ એટલે કે એમાં ઘણા બધા ચમકતા ડોટ છે એટલે કે તબક્કાઓ છે. નાવ લિસન કેરફુલી. હવે એને કહે છે કે હવે તું સરખું સાંભળજે. ધ બ્લેકનેસ યુ સી ઇઝ એમ્પીનેસ. હવે તને જે કાળા દેખાય છે એ શું જે છે તો કે એ ખાલી છે જગ્યા. વાસ્ટ એન્ડલેસ એમ્પીનેસ. ત્યાં તો કે ત્યાં જ પૂરી ન થનારી કાળી જગ્યા છે. ધ લિટલ ગ્લેમિંગ ડોટ્સ આર હ્યુજ માસિસ ઓફ એનર્જી ફિલ્ડ મેટર.
અને હવે શું કે છે અ લિટલ ગ્લેમિંગ એટલે કે જે ઓલા ચમકતા તારાઓ છે ની વાત કરે છે કે જે ચમકતા તારાઓ છે ડોટ છે આર હ્યુજ માસિસ ઓફ એનર્જી ફિલ્ડ મેટર એટલે કે એનર્જી ફિલ્ડ કરવાની જે કાંઈ મેટર છે એના એ માસિસ છે એટલે કે એની એ બોડી છે વી કોલ ધેમ સ્ટાર અને આપણે એને શું કહીએ છીએ તો કે આપણે એને સ્ટાર તરીકે ઓળખીએ છીએ એટલે કે આપણે એને તારા તરીકે ઓળખીએ છીએ પછી કહે છે સમ ઓફ ધેમ આર મિલિયન્સ ઓફ કિલોમીટર ઇન ડાયામીટર હવે કે ડાયામીટર ની અંદર આપણે કિલોમીટર માપીએ એની અંદર એ ઘણા બધા કિલોમીટર દૂર છે આપણે નોર્મલી રોડ ને જે કિલોમીટર માં માપતા હોય એને પરંતુ ડાયામીટર ની અંદર જે કિલોમીટર ને માપવામાં આવે એની અંદર પણ એ ઘણા બધા કિલોમીટરો દૂર છે મિલિયન્સ ઓફ એટલે કે ઘણા બધા બહુ હજારોમાં એમ લાખોમાં This space station where we are now is only 1 kilometer in diameter. એટલે કે અત્યારે આપણે જે સ્પેસ સેન્ટર જોઈ રહ્યા છીએ એ ડાયામીટરમાં કેટલું દૂર છે તો કે ડાયામીટરમાં એ ફક્ત 1 કિલોમીટર જેટલું જ દૂર છે The dots seem tiny because they are so far off. અને જે ડોટ્સ છે તારાઓ છે એકદમ નાના દેખાય છે શું કામ તો કે એ આપણાથી ઘણા બધા દૂર છે હવે આપણે પણ ખબર છે કે કોઈ પણ વસ્તુ છે એ આપણાથી વધારે પડતી દૂર હશે ચમકતી હશે તો આપણે એ વસ્તુ દેખાશે ખરી પણ એની નજીક નજીક આપણે જેમ જાશું એની વસ્તુ શું થઈ જશે તો કે મોટી થઈ અને નોર્મલ જે રીતે હશે એ રીતે આપણે દેખાશે પછી કે છે The dots seem tiny because they are so far off. Some of these dots are not stars, but they are planets. હવે જે તારાઓ આપણે દેખાય છે એમાંથી શું કે છે કે જેટલા તારાઓ છે એ બધા જ તારાઓ નથી એમાંથી થોડાક છે એ પ્લાનેટ છે એટલે કે ગ્રહો છે વર્લ્ડ ધેટ હ્યુમન બિંગ લીવ ઓન અને વર્લ્ડ છે અને દુનિયા છે કે જેના ઉપર માણસો રહે છે ધ વન યુ સી ઇન ધ બોટમ રાઇટ હેન્ડ કોર્નર ઓફ ધ વિન્ડો ઇઝ અવર ઓન પ્લાનેટ પછી એને શું કરે છે કહે છે કે પૃથ્વી કઈ છે એને દેખાડે છે તો કે ધ વન યુ સી ઇન ધ બોટમ રાઇટ હેન્ડ એટલે કે એક તું ક્યાં જોવે છે તો કે બોટમ એટલે કે નીચેની સાઈડ રાઈટ હેન્ડ ઉપર એટલે કે નીચેની સાઈડ તું જમણા હાથ ઉપર કોર્નર ઓફ ધ વિન્ડો એટલે કે અહીંયા વિન્ડો આઈપી છે એના કોર્નરમાં જમણા હાથ ઉપર જે દેખાય છે એ શું છે તો કે ઓન અવર પ્લાનેટ અવર ઓન પ્લાનેટ કે આપણો ગ્રહ છે કે આપણે એના ઉપર લઈ રહીએ છીએ ગુડ ઓલ્ડ અર્થ સારો એવો સારી એવી જૂની પૃથ્વી મોર ધેન 6 બિલિયન હ્યુમન બિઈંગ લાઈવ ધેયર ક્યુટી હવે જે અર્થમેન છે જે પૃથ્વી ઉપરનો માણસ છે એ ક્યુટીને એવું સમજાવે છે કે આપણે જે કાંઈ પણ જોયું એ તારાઓ છે એમાંથી કેટલાક ગ્રહો પણ છે એમાંથી આપણો ગ્રહ કયો છે તો કે જે બોટમમાં એટલે કે જે નીચેની સાઈડ જમણા હાથ ઉપર ખૂણા ઉપર જે ગ્રહ છે એ પૃથ્વી છે જે ઘણી જૂની છે અને શું કહે છે મોર ધેન 6 બિલિયન હ્યુમન બિઈંગ લાઈવ ધેર ક્યુટી અને એને કહે છે કે મોર ધેન 6 બિલિયન એટલે કે 100 કરોડ કરતા પણ વધારે લોકો છે એ આ પૃથ્વી ઉપર રહે છે પછી કહે છે ધ રેડ લાઇટ ઓફ ક્યુટીઝ ઇલેક્ટ્રોનિક આઈઝ લુક્ડ એટ ધ અર્થમેન હવે જે ક્યુટીની એટલે કે જે રોબોટની રેડ લાઇટ હતી એ કોના સામે જોવે છે તો કે એ જે અર્થમેન છે એટલે કે પૃથ્વીનો માણસ છે તો પૃથ્વી ઉપરનો એના સામે જોવે છે ડુ યુ શેક ક્યુટી સ્લોલી એટલે એને પૂછે છે કે તું ધીમે ધીમે કહી શકીશ કાંઈ થિંક આઈ વિલ બી લીવ એની સચ ઇમેજિનરી ટેલ એઝ યુઅર હેવ જસ્ટ ટોલ્ડ મી પછી શું કહે છે કે થિંક આઈ વિલ બિલીવ એની સચ એટલે કે તું એવું વિચાર કે હું કોઈ પણ વાત ઉપર બિલીવ કરું છું એટલે કે એને હું માનું છું ઇમેજિનરી ટેલ એઝ યુઅર હેવ જસ્ટ ટોલ્ડ મી એટલે કે જે ઇમેજિનરી એટલે કે તે આપણે શું કહીએ કે ખાલી નોટ રિયલ એટલે કે સાચે વાસ્તવિક ન હોય પણ આપણે જે ધારણા હોય તે મને ધારણા મુજબની જે કાંઈ પણ કથા કીધી જે પણ વાર્તા કીધી એ હું માની લઈશ તું એવું માને છે હવે ક્યુટી એને પૂછે છે ડુ યુ થિંક આઈ એમ સ્ટુપિડ તું એવું વિચારે છે કે હું મૂર્ખ છું ગ્લોબ્સ ઓફ એનર્જી મિલિયન્સ ઓફ કિલોમીટર્સ અવે વર્લ્ડ વિથ 6 બિલિયન હ્યુમન્સ ઓન ધેમ એન્ડલેસ એમ્પીનેસ રબી
એટલે હવે જે કાંઈ પૃથ્વી ઉપરનો માણસ હતો એને અને જે કાંઈ સમજાવ્યું કોને, તો કે રોબોટને, કે અહીંથી આપણે ઘણા કિલોમીટરો દૂર છે, મિલિયન્સમાં દૂર છે. પછી તો કે પૃથ્વી પર 100 કરોડ કરતાં પણ વધારે લોકો જીવે છે, અને આમ એને આપણે બ્લેક હોલ દેખાડ્યો, તારાઓને પાછળ જે કાંઈ બ્રેકગ્રાઉન્ડ દેખાડ્યું એ ચૂકે છે. તો કે એ અનંત સુધી છે એ છે, અને એમાં બ્લેકનેસ જ છે, એટલે કે કાળાસ જ છે. એટલે હવે એને પાછો કે છે ગ્લોબ ઓફ એનર્જી મિલિયન્સ ઓફ કિલોમીટર્સ હવે, એટલે કે ઘણા કિલોમીટરો દૂર, વર્લ્ડ વિથ 6 બિલિયન હ્યુમન્સ ઓન ધેમ, એટલે કે દુનિયાની અંદર 100 કરોડ જેટલા વ્યક્તિઓ, એન્ડલેસ એમ્પીનેસ, એટલે કે પૂરી જ ન થાય એવી ખાલી ખાલીપણ, એટલે કે બ્લેક હોલ. રબી કે છે કે આ બધી વાત તો ખોટી છે. લિસન, આઈ એમ નોટ અ ફૂલ ટુ બિલીવ સચ થિંગ, એટલે કે છે જો હું મૂર્ખ નથી કે તારી આવી બધી વાતો ઉપર હું વિશ્વાસ કરી લઈશ. અ ડોટ ઇઝ અ ડોટ, નાવ લુક એટ યુ, એને કે છે કે તા એ જે ડોટ છે એટલે કે જે ટપકું છે એ ટપકું જ છે, તારો કે ગ્રહ કે એવું કાંઈ નથી. નાવ લુક એટ યુ, હવે તારી સામે જો ધ મટીરિયલ યુ આર મેડ ઓફ ઇઝ સોફ્ટ એન્ડ લૂઝ, અને તે જે કાંઈ પણ મટીરિયલ બને એવું છે એ કેવું છે, તો એ એકદમ સોફ્ટ છે અને લૂઝ છે, એટલે કે કૂણું છે અને લૂઝ છે. ઇટ લેક્સ ઇન સ્ટ્રેન્થ, એની અંદર ઘણી તાકાત પણ છે. યુ ડિપેન્ડ ફોર એનર્જી ઓન ધ વેસ્ટફુલ કન્ઝ્યુમશન ઓફ વેજીટેબલ્સ એન્ડ મીટ, અને શું કે છે તું કોના ઉપર ડિપેન્ડ કરે છે, એટલે કે કોના ઉપર નભે છે, કે કોના ઉપર તું જીવે છે, તો કે યુ ડિપેન્ડ ફોર એનર્જી. આપણે તાકાત જોતી હોય, આપણે શક્તિ જોતી હોય તો આપણે કોના ઉપર નભીએ છે, તો કે આપણે ખાવા પીવાનું જોઈએ, એટલે એને પણ એમ કે છે ઓફ વેસ્ટ ફૂલ કોન્ઝ્યુમશન, એટલે કે યુઝ બાય ઇટિંગ ઓર ડ્રિંકિંગ, એટલે કે ખાવા પીવાથી તારામાં શક્તિ આવે છે. ઓફ વેજીટેબલ્સ એન્ડ મીટ, શું ખાવા પીવાથી, તો કે વેજીટેબલ અને મીટ એટલે કે શાકભાજી અને માંસ ખાવાથી તારામાં શક્તિ આવે છે. હી પોઇન્ટેડ અ ફિંગર એટ ધ રિમેન્સ ઓફ અ સેન્ડવિચ, ત્યાં થોડીક સેન્ડવિચ પડેલી હશે જે પૃથ્વી ઉપરનો માણસ છે અને ખાવા માટે જે થોડીક સેન્ડવિચ હશે એના તરફ આ માંગણી કરી શકે છે કે તારે તો ઉર્જા માટે પણ આવું શાકભાજી ખાવું પડે છે, પીવું પડે છે, એવું કહે છે એના. યુ પાસ રેગ્યુલરી ઇન ટુ કોમા યુ કોલ સ્લીપ, અને શું કે છે કે તમે તો રોજે કોમાની અંદર વયા જાઓ છો, શું કામ કે તમે રોજે નીંદર કરો છો, તમે સુઈ જાઓ છો. ધ લીસ્ટ ચેન્જ ઇન હ્યુમિડિટી ઓર ટેમ્પરેચર ડિક્રીઝ યોર એબિલિટી, અને શું કે છે હ્યુમિડિટી એટલે કે વોટર વેપર ઇન એટમોસ્ફિયર, એટલે કે હવાની અંદર જે ભેજ હોય એ. ધ લીસ્ટ ચેન્જ ઇન હ્યુમિડિટી એટલે કે ભેજમાં થોડો ઘણો જે કાંઈ પણ ફેરફાર થાય, ઓર ટેમ્પરેચર ડિક્રીઝ યોર એબિલિટીઝ, અને વાતાવરણમાં પણ કાંઈ ફેરફાર થાય તો એમાં પણ તમારી જે કાંઈ પણ એબિલિટી હોય એટલે ક્ષમતા હોય એ ઘટી જાય છે. હવે આપણે ખબર જ છે કે આપણે શિયાળો ઉનાળો અને ચોમાસું આપણે ત્રણેય વાતાવરણ હોય તો ત્રણેય પ્રમાણે શિયાળામાં છે તો આપણે ઠંડી ને એના લીધે આપણે થોડુંક મહેનતવાળું કામ છે એ ન કરી શકીએ, પછી ઉનાળો હોય તો આપણે વધારે તીખું તળેલું છે એવું ન ખાઈ શકીએ, એટલે શું કે છે એમાં પણ તમારી જે કાંઈ ક્ષમતા હોય એ ઘટી જાય છે. I am sure you are a temporary arrangement. એટલે ઓલો રોબોટ એવું કે છે કે હું શ્યોર છું, હું ચોક્કસ છું કે તમે બધા કેવું અરેન્જમેન્ટ છો, તમે બધા કેવી ગોઠવણી છો, તો કે ટેમ્પરરી, થોડાક સમય માટે તમને બધાને ગોઠવવામાં આવ્યા હશે. વેન અ બેટર મોડલ કમ્સ, જ્યારે સારું મોડલ આવી જશે, ધે વિલ શો યુ અવે, એટલે શું કરશે કે ત્યારે તમને બધાને તમારા કરતાં કોઈક સારું મોડલ આવશે, એટલે શું કરશે કે તમને બધાને ઉપાડી અને ફેંકી દેશે. હીરોઝ ઇરેસ્ટ ઓન હીરોઝ ઇરેક્ટ, એટલે શું કે છે ઇરેક્ટ એટલે કે સ્ટ્રેટ વિધાઉટ બેન્ડિંગ, એટલે કે એ સીધો જાય છે કેવી રીતે, તો કે વૈડા વગર એ જાય છે સીધો. ઓન ધ અધર હેન્ડ, બીજા હાથમાં આઈ એમ પરફેક્ટલી મેડ, અને બીજા હાથમાં શું કે છે કે હું તો સંપૂર્ણ રીતે સરખો બનેલો છું. આઈ અબ્સોર્બ એનર્જી ડાયરેક્ટલી એન્ડ આઈ યુઝ ઇટ વિધાઉટ વેસ્ટેજ, એટલે હવે બોલો ક્યુટી આખા છે શું કે છે કે આઈ અબ્સોર્બ એનર્જી ડાયરેક્ટ, એટલે કે હું શક્તિ કઈ રીતે લઈ લઉં છું, તો કે હું ડાયરેક્ટલી શક્તિ છે એ સીધી હું શક્તિ લઈ લઉં છું અને એનો ઉપયોગ પણ કાંઈ પણ બગાડ વગર કરી લઉં છું.
આઈ એમ મેડ ઓફ સ્ટ્રોંગ મેટલ, અને મને શેનો બનાવવામાં આવ્યો છે, તો કે હું તો એકદમ સ્ટ્રોંગ મેટલ છે એનો બનેલો છું. આઈ એમ કન્ટિન્યુઅસલી અવેક, હું સતતપણે જાગતો પણ રહું છું. એન્ડ કેન ડીલ વિથ એક્સ્ટ્રીમ ઓફ કન્ડિશન ક્વાઇટ ઇઝીલી, અને કવે ગમે તેવી કન્ડિશન હોય, એટલે કે શિયાળો ઉનાળો ચોમાસું એમ કે છે, ગમે તેવી કન્ડિશન હોય છતાં પણ હું તો રહી લઉં છું. ક્વાઇટ ઇઝીલી એટલે કે હું સરખી રીતે રહી શકું છું. ઇટ ઇઝ સર્ટેન યુ વિલ અગ્રી, એ ચોક્કસ છે કે તમે બધા મારી સાથે સંમત થશો. ધેટ નોટ વન કેન ક્રિએટ અનધર ક્રિએટર, ધેટ ઇઝ અ સુપિરિયર ટુ ધ મેકર. હવે શું કે છે, ધેટ નોટ વન કેન ક્રિએટ અનધર ક્રિએટર, હવે કોઈ એક ક્રિએટર છે એટલે કે કોઈ એક વ્યક્તિ છે અથવા તો એક જાત છે એ બીજી જાતને બનાવી શકતી નથી. ધેટ ઇઝ અ સુપિરિયર ટુ ધ મેકર, એ કંઈક બનાવવા વાળાની કે સુપિરિયર છે. સો યુ સિલી એક્સપ્લેનેશન ઇઝ નથિંગ, એટલે શું કે છે કે તારી જે કંઈ પણ એક્સપ્લેનેશન તે આપ્યું એ બધું શું છે, તો કે બધું જ ખોટું છે. હવે શું કીધું છું, તો પાંચમાં છે એક આપણે ક્યુટી નામનો રોબોટ હતો, તો એને એક અર્થમેન છે એને અહીંયા ટૂંકમાં પૃથ્વી પર એ રોબોટ બનાવ્યો હતો, તો એ રોબોટે એ સૌથી પહેલો રોબોટ એવો હતો કે જેને એવો પ્રશ્ન પૂછ્યો કે હુ એમ આઈ, કે હું કોણ છું. એટલે હવે પૃથ્વી ઉપર જે કાંઈ માણસ હતો એને એવું થયું કે હવે એને પ્રશ્ન પૂછ્યો છે તો હું એને એક્સપ્લેન કરું કે તું કોણ છો, તને કેવી રીતે બનાવવામાં આવ્યો છે, અને આજુબાજુની દુનિયા છે એ બધી તું છે. તો હવે પૃથ્વી ઉપરના માણસને બધું એક્સપ્લેન કર્યું, તો રોબોટ છે એ શું કરે છે, તો કે એને નકારે છે, તો કે ના એવું કાંઈ હોય જ નહીં, તે જે કાંઈ પણ બનાવ્યું છે એ બધું તો સુપિરિયરિટી છે, એ કાંઈ સોરી એ બધું કંઈ અસલી છે નહીં. અને શું કહે છે કે એક ક્રિએટર છે એટલે કે એક જાત છે એ ક્યારેય બીજી જાતને બનાવી શકતી નથી. તે કીધું પૃથ્વી છે ને એના ઉપર 100 કરોડ જેટલા લોકો વસે છે, ને ખાવા પીવામાંથી એનર્જી લઈએ, ને શાકભાજી અને માંસ ખાય, ને આ બધું શું કહે છે એ કે ખોટું છે, કે તમારા કરતાં બીજું કોઈ મોડેલ સારું બનશે ને એટલે તમને ઉપાડીને ફેંકી દેશે. એટલે રોબોટ શું ઊંધું વિચારે છે કે હું છું એ અહીંયા રહેવા વાળો માણસ છું, અને જે પૃથ્વી ઉપરનો માણસ છે એ શું હતો, તો કે એ રોબોટ છે, એના કરતાં બીજો કોઈ સારો બનશે એટલે એને ફેંકી દેશે. પણ એક્ચ્યુઅલમાં શું છે, તો કે ઊંધું છે, પૃથ્વી ઉપરના માણસો એ છે એને રોબોટને બનાવ્યો છે. તો યુનિટ નંબર 8 UT આપણે અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.